नमो अरहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवज्जायाणं नमो लोये सवसाहून। आचार्य कुंद कुंद देव द्वारा रचित पंचास्तिकाय संग्रह नामना ग्रंथनी पहली गाथा आज थी शुरू थाई छे। गई काले चर्चा करेली के पहला 6 श्लोक अमृतचंद्र आचार्य ग्रंथना प्रारंभ में मंगलाचरण अने प्रतिज्ञा रूपे लख्या छे। अने हवे आ पहली गाथा जेमा कुंदकुंद आचार्य जिनेन्द्र भगवान ने नमस्कार करीने मंगलाचरण लखे छे। मंगलाचरण नो अर्थ तमने खबर छे के मंगल आचरण। अने जे मंगल शब्द छे एमा त्रण अक्षर छे। आम पहलो अक्षर छे मंग मंग ग अने ल, अने एना बे अर्थ छे। आ त्रण अक्षर ना शब्द ने बे रीते विभाजित करी शकाय। आ जे त्रण छे जो उने बे भाग मां वेचू तो एक तो आ रीते थाय के आ बे ने आ एक बाजू अलग राखू अने आने अलग राखू, ने बीजी रीते आ बे ने अलग राखू अने आने एकलू राखू। तो जारे मंगल शब्द जे छे एने आपणे आ रीते अलग करिए के मंग अने वत्ता गल, एटले मंग नो अर्थ छे पाप अने गल नो अर्थ छे गाळे ते। एटले मंगल नो अर्थ थयो जे पाप ने गाळे ते मंगल। अने बीजो मंगल ने आपणे बीजो अर्थ लईए तो मंग वत्ता ल। मंग नो अर्थ छे सुख अने ल नो अर्थ छे मंगलाती इति मंगलम, अर्थात मंग एटले सुख अने ल एटले लावनार, सुख ने लावे ते मंगल। એટલે આ રીતે મંગલ શબ્દના બે અર્થ છે, જે પાપને ગાળે તે મંગળ અને બીજો કે જે સુખને લાવે તે મંગળ। કુંદકુંદ આચાર્ય આ પંચાસ્તિકાય ગ્રંથના પ્રારંભમાં મંગલાચરણ કરતા એ કહે છે કે આવા પવિત્ર ગ્રંથની હું રચના કરું છું અને એ રચનાની શરૂઆતમાં હું ઈષ્ટ આરાધ્ય એવા જિનેન્દ્ર ભગવાનને નમસ્કાર કરીને આ પ્રારંભ કરું છું। આનું કારણ એ છે કે લોકમાં પણ જ્યારે આપણે કોઈ કાર્ય કરીએ છીએ તો એમાં જિનેન્દ્ર ભગવાન કે કોઈ પણ ઈષ્ટ દેવને યાદ કરીને સ્મરણ કરીને આપણે એ કાર્ય કરીએ છીએ। હજુ વિશેષ કહું તો જિનેન્દ્ર ભગવાનની સાક્ષીએ આપણે આ કાર્ય કરીએ છીએ। પછી ભલે લોકમાં આપણે પાપનું પણ કામ કરતા હોઈએ તો પણ આપણે કહીએ છીએ ને કે અગ્નિ સાક્ષીએ ભગવાનની સાક્ષીએ આ રીતે આપણે આ લગ્ન કર્યા, તો એ લગ્નના ફેરા જો કે જીવનભર પાપ જ કરવાના છે તો પણ એમાં ભગવાનને હાજર રાખીને ભગવાનની સાક્ષીએ એ કામ કરે છે। તો કુંદકુંદ આચાર્ય કહે છે કે આ પંચાસ્તિકાય નામના ગ્રંથની રચના આ તો બહુ અપૂર્વ કાર્ય છે, અને આવું અપૂર્વ કાર્ય કર્યા પહેલા હું જિનેન્દ્ર ભગવાનને વંદન કરું છું અને એ દશામાં પહોંચ્યા પછી કુંદકુંદ આચાર્ય એ નમોકાર મંત્રમાં જે 5 પરમેષ્ઠીને નમસ્કાર કરીએ છીએ એમાં 3જા નંબર પર આચાર્ય પરમેષ્ઠી છે। એ કુંદકુંદ આચાર્ય આચાર્ય પર છે એટલી ઊંચી અવસ્થા પર હોવા છતાં પણ કુંદકુંદ આચાર્યને સહજ રૂપે વંદન કરવાનો ભાવ આવે છે। એ વાત
એ વાત અહીંયા ખૂબ જ ભક્તિભાવપૂર્વક કુંદકુંદ આચાર્યએ અહીંયા જિનેન્દ્ર ભગવાનને નમસ્કાર કર્યા છે અને એનું કારણ બતાવે છે કે જે જિનેન્દ્ર ભગવાનને હું વંદન કરું છું એ જિનેન્દ્ર ભગવાન મારું એક પદ કે જે પદ પર પોતે બિરાજમાન થયા છે એ મારું સાધ્ય છે, મારું લક્ષ્ય છે, મારું ધ્યેય છે અને આવા પરમ ધ્યેયની પ્રાપ્તિ મને આ મંગલાચરણથી આ પંચાસ્તિકાય ગ્રંથની રચનાથી થાય એવી હું ભાવના ભાવું છું. એ જિનેન્દ્ર ભગવાનને આદર્શ કયા છે? આ વાત આપણે બહુ પહેલેથી જાણીએ છીએ કે જિનેન્દ્ર ભગવાન કે અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ જે પાંચ પરમેષ્ઠી છે કે 24 તીર્થંકર છે કે ભગવાન આપણું ભલું પણ કરનારા નથી અને બુરું પણ કરનારા નથી, આપણું સારું પણ કરનારા નથી અને ખરાબ પણ કરનારા નથી, તેમ છતાંય તે આપણે ભગવાનને નમસ્કાર કરીએ છીએ, વંદન કરીએ છીએ અને કુંદકુંદ આચાર્ય પણ કરે છે. તો કહે છે એટલા માટે કારણ કે એ પદ પર બિરાજમાન થવું એ મારું સાધ્ય છે. સમજાણી ને વાત? કોઈ છોકરાને ક્રિકેટર બનવું હોય તો એ સવારથી સાંજ સુધી કોઈની પાસે ક્રિકેટ શીખતો હોય, મહેનત કરીને, પણ એનો ફોટો જેની પાસે ક્રિકેટ શીખતો હોય ને એનો ફોટો એના રૂમમાં કે એના ઘરમાં નહીં લગાડે. ભલે એના સાહેબ ક્રિકેટ એને શીખવાડતા હોય કે જો બેટ આવી રીતે પકડાય, દડો આવે તો આમ મરાય, એ બધું કહેતા હોય પણ એનો એનો ફોટો નહીં લગાડે. પણ ફોટો લગાવવાનો વારો આવે તો કો લગાડશે? કે સચિન તેંડુલકર લગાડશે. હવે એ દુનિયાનો મોટામાં મોટો ક્રિકેટર કે જે એને અહીંયા આવીને એના ઘરે આવીને એને શીખાડતો નથી, પણ તોય તે એનો ફોટો એને અંદર મૂક્યો ઘરમાં, એનું મોટું પોસ્ટર ઉટાડી દીધું ઘરમાં. કેમ? તો એનું કારણ એ છે કે એને એ સચિન તેંડુલકર જેવું બનવું છે. જેવું બનવું હોય એના ફોટા આપણે ઘરમાં લગાડીએ છીએ તો આ ભગવાનથી આપણને કઈ લાભ નથી. જેમ એ છોકરાને કઈ લાભ નથી, છોકરો એ સચિન તેંડુલકરને મળ્યો નથી. જો સચિન તેંડુલકરને મળવા માટે પણ જાય તો પોલીસના દંડા પડે અને એનો ફોટો એને ઘરમાં લગાડ્યો, અને જે સાહેબ એને શીખવાડે છે કે ક્રિકેટ કેમ રમાય એનો ફોટો લગાડ્યો પણ નહીં. તો એનું કારણ શું? કે એને 2-5 હજારની નોકરી કરવામાં જે ક્રિકેટના સાહેબ છે એના જેવું નથી થવું. એને તો એવા ઊંચા પદ પર જવું છે જે સચિન તેંડુલકરને મળ્યું છે. તો એવી રીતે અહીંયા જિનેન્દ્ર ભગવાનને વંદન કરવાનો અર્થ એ છે કે ભગવાન આપના જેવો પણ હું થાવ. હજી વધારે સ્પષ્ટ રૂપે કહું તો ભગવાન હું આપના જેવો જ છું. જો હું એ વાતને માની લઉં તો હું અવસ્થામાં પર્યાયમાં પણ આપના જેવો થાવ. આપના સંપર્કમાં આવીને હું આપના જેવો નિયમથી થાય, આપની ભક્તિ પૂજા કરી કરીને. એટલે ભગવાનની મૂર્તિ જોઈએ તો આદિનાથ ભગવાનની કે મહાવીર ભગવાનની કે પાર્શ્વનાથ ભગવાનની, એ મૂર્તિને દેખતા મૂર્તિમાં ભગવાન ન દેખાય. આદિનાથ ભગવાનની મૂર્તિ જ્યારે તમે જો ત્યારે તમને એમ ન લાગવું જોઈએ કે આદિનાથ ભગવાનની મૂર્તિ છે, કે મહાવીર ભગવાનની મૂર્તિને જો ત્યારે એમ ન લાગવું જોઈએ કે આ મહાવીર ભગવાનની મૂર્તિ છે. એમ લાગવું જોઈએ કે મારા આત્માનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ મને સામે દેખાઈ રહ્યું છે. એ મૂર્તિ મૂર્તિ ન લાગવી જોઈએ, એ મૂર્તિ દર્પણ લાગવી જોઈએ. જેમ દર્પણની સામે આપણે ઊભા હોઈએ તો આપણો ચહેરો આપણું સ્વરૂપ દર્પણમાં પ્રતિબિંબિત થાય છે. તો એવી રીતે જિનેન્દ્ર ભગવાનની સામે દેવ દર્શન પૂજા ભક્તિ વગેરે શુભ ક્રિયા જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણને ભગવાનની પ્રતિમામાં પોતાના આત્માનું સ્વરૂપ દેખાવું જોઈએ. એટલા માટે મહાવીર ભગવાનનો ઉપદેશ પણ આ જ હતો
કે તમે ભગવાનની શોધ કરવા માટે ક્યાંય નીકળતા નહીં, તમારું સાધ્ય તમારું લક્ષ્ય એ ન હોવું જોઈએ કે અહીંયા આપણે જન્મથી લઈને ઘરમાં રહીએ છીએ અને ઘરમાં મોટા થયા હવે આટલી ઉંમર નીકળી ગઈ હવે તો ભગવાનને શોધ્યા વિના કોઈ બીજો ઉપાય નથી, તો લાવ ક્યાંક જઈને ભગવાનને શોધીએ. તો મહાવીર ભગવાને કીધું કે ભગવાનને શોધવા નથી જવાનું, તમારામાં પરમાત્મા પણું પ્રગટ પડેલું છે, એ પડેલા સ્વરૂપને બહાર વ્યક્ત કરવાનું છે. આ પરમાત્મા રૂપી હીરાને ખાણમાંથી બહાર કાઢવાનો અને ઘસવાનો, એને પોલિશ કરવાનું અને બિલકુલ ચમકદાર બનાવવાનો, આવું બધું કામ નથી કરવાનું. મહાવીર ભગવાન કહે કે એ હીરો ખાણમાંથી નીકળેલો છે, એ હીરો ઘસાયેલો છે, એ હીરા ઉપર પોલિશ થઈ ગયું છે, એ ચમકી રહ્યો છે, એ તમારા હાથમાં મુઠ્ઠીમાં બંધ છે, એ મુઠ્ઠીને ખોલવાની છે બસ, ખાણ સુધી જવાની જરૂર નથી. એ પરમાત્માને શોધવા માટે ક્યાંય પણ મંદિરમાં, મસ્જિદમાં કે ગુરુદ્વારામાં કે ચર્ચમાં કે અગિયારીમાં કે ક્યાંય પણ શોધવા જવાની જરૂર નથી. એને પોતાના દેહરૂપી દેવળમાંથી જો વર્તમાનમાં પણ જોવા માંગે તો એના દર્શન થઈ શકે છે. એટલા માટે આ દેહને દેવળ કીધું છે. દેહ દેવળ મે રહે પર દેહ સે જો ભિન્ન હે, હે રાગ જિસમે કિંતુ પર જો રાગ સે ભી અન્ય હે. આ આત્માની મહિમા બતાવી છે. એમાં શું બતાવ્યું? જો બે વાત બતાવી, દેહ દેવળ મે રહે. આ દેહને શું કીધું? દેવળ. શું કીધું? દેવળ. આ દેહને દેવળ કેવા, દેહવળનો અર્થ તો મંદિર થયું ને, એક બાજુ આપણે એમ કહીએ છીએ કે આ શરીર તો લોહી માંસ પરુ હાડકા ચરબી વગેરે મલિન પદાર્થોનું આ ઘર છે, આની અંદર બધું આવી બધી ગંદી ગંદી વસ્તુઓ ભરેલી પડી છે, અને બીજી બાજુ આપણે એમ કહીએ છીએ કે આ શરીર મંદિર છે, તો આવી ગંદી વસ્તુઓ વાળું શરીર કેવું એ બરાબર છે કે એને મંદિર કેવું એ બરાબર છે? તો એનો જવાબ પણ કુંદકુંદ આચાર્ય આપે છે કે આ દેહને દેવળ કેમ કીધું છે, કે જો આ દેવળ મંદિરના અંદર કોણ હોય કે ભગવાન હોય, તો આ દેહરૂપી દેવળમાં રહેલો જે આત્મા છે એ આત્માને જો પરમાત્મા કહેશું, એ આત્માને જો પરમાત્મા કહેવો હોય તો આ શરીર જે છે એ શરીરને દેવળ કહેવું જરૂરી છે, કારણ કે જેવું એ બહારનું રૂપ છે એવો જે અંદરનું કહેવાશે. જો આને ખાલી ઝૂંપડી કહીએ તો અંદર રહેવાવાળો જે આત્મા છે એ ગરીબ થઈ જશે, એટલે આને દેવળ કહેવું જરૂરી છે, કારણ કે અંદર રહેલા આત્માને ભગવાન બતાવવો છે. અહીંયા મંગલાચરણમાં પહેલી જ ગાથામાં એ બતાવે છે કે ભગવાનનું જ્યારે સમોસરણ ભરાય છે ત્યારે સમોસરણ તો રત્ન જડિત હોય છે, એટલે આખું સમોસરણ રત્નોથી શણગારેલું, રત્નોથી સુશોભિત, રત્નોથી શોભાયમાન, આવા સમોસરણમાં પણ ભગવાનની દ્રષ્ટિ ક્યાં છે? પોતાના આત્મા તરફ છે, સમોસરણ તરફ નથી. ભગવાન પોતાના આત્માને દેખે છે, ભગવાન સમોસરણને નથી દેખતા. અને જે લોકો ભગવાનની વાણી સાંભળવા માટે ગયા છે એ લોકો ભગવાનને નથી દેખતા, એ લોકો સમોસરણને દેખે છે, જેના કારણે શું થાય છે કે ભગવાનથી જે લાભ થવો જોઈએ ને એ લાભ નથી થતો. ભક્તામર સ્તોત્રના પહેલા જ શ્લોકમાં આપણે ભણ્યા હતા, કોઈને યાદ છે? ભક્તામર પ્રણત મૌલી મણિ પ્રભાણામ મુદ્યોતકમ દલિત પાપ તમો વિતાનમ સમ્યક પ્રણામ્ય જિન પાદ યુગમ યુગાદા વાલંબનમ ભવ જલે પતતામ જનાનામ. એનો અર્થ શું હતો? કે સ્વર્ગના દેવ
भगवान तो बिराजमान छे, स्वर्गना देव मुकुट पेरी ने आवे छे। शु कीधु विशाल? हाँ, कोना माटे? तारा माटे? तो हाँ, बीजा स्वर्गना देव भगवान ने वंदन करे छे, मुकुट पेरेलू छे। ए मुकुट ना ऊपर जे मणि छे, हवे जो पहली बात तो स्वर्गना देव, एना पछी एनो मुकुट, मुकुट तो खबर पड़े ने, अने मुकुट ना ऊपर लागेला मणि। हवे जे आ लोको सांभळवा माटे गया तो एनुं ध्यान क्यां गयुं? ए जे मणि टाकेला छे मणि ऊपर ध्यान गयुं, અને એના ઉપર ધ્યાન ન ગયું કે જે ભગવાન જે વાતને બતાવે છે એના ઉપર ધ્યાન ન ગયું। એવું આપણે થયું હશે કે નહીં પહેલા કેટલી વાર? આ કોઈ બીજાની વાત નથી, આ આપણી વાત છે કે આપણે પણ જ્યારે ભગવાનની વાણી સાંભળવા ગયા હતા, શ્રીમદ રાજચંદ્રજીએ કીધું ને, કેવળી આગળ રહી ગયો કોરો, એટલે કેવળી ભગવાનના સમોસરણમાં કેવળી ભગવાન પાસે જઈને પણ કોરો કેમ રહી ગયો? કારણ કે એનું ધ્યાન પરમાત્મા તરફ નહોતું, ભગવાન તરફ નહોતું, ભગવાનની ભક્તિ કરી રહેલા દેવો તરફ હતું। સમજાણી વાત? અને એ વાતને પકડવાની આજે હું તમને ઘણું બધું બતાવું। તો આપણે તમે 12માં કે આ કોમ્પ્યુટર કેવું છે, આ માઇક કેવું છે, આ સામે કોણ બેઠા છે, એ બધું જોવાનું છે। એ બધાથી કઈ મતલબ નથી, આપણે તો ખાલી આપણને જે વસ્તુ ભગવાન પાસેથી સાંભળવા મળે છે એને નજરમાં રાખવાની છે। જે બતાવવા માટે આવ્યા છે, જે આપવા માટે આવ્યા છે, એના 12ના રૂપરંગથી આપણને કોઈ મતલબ નથી। પણ આપણે રૂપરંગ જોયા છે એટલા માટે જે આપવા આવ્યા હતા એ વસ્તુ બધી આમનામ જતી રહી, જે ભગવાનનું જ્ઞાન હતું। આપણા ઘરે પોસ્ટમેન આવે અને કહે કે તમારા નામનો 1000 રૂપિયાનું મની ઓર્ડર આવ્યું છે, તો 1000 રૂપિયાનું મની ઓર્ડર આપણને આપ કે અહીંયા સહી કરો, તો આપણે એ જ્યારે સહી કરવાનું કહે અને એ પૈસા આપતો હોય ત્યારે આપણે એના રૂપ ઉપર જોવાનું કે એણે ખાખી કપડાં પહેર્યા છે કે વાદળી કપડાં પહેર્યા છે, એણે ટોપી માથા ઉપર પહેરી છે કે નથી પહેરી, એ સાયકલ લઈને આવ્યો છે કે ચાલતો આવ્યો છે, એ આપણે બધું જોતા નથી। આપણે તો આપણો મતલબ જોઈએ છે કે 1000 રૂપિયાનું જે મની ઓર્ડર આવ્યું છે આપણે ફટાફટ લઈ લ્યો, એ જે કરવું એ કરે। તો જે મૂળ વસ્તુ છે જે આપવા માટે આવ્યો છે આપણે વસ્તુને જોઈએ છે, એવી જ રીતે હું તમારા માટે પોસ્ટમેન જેવો છું કે તમને અહીંયા જે બતાવું છું તમારે એ નથી જોવાનું કે મેં માથું કેમ ઓળ્યું છે, કે મેં કપડાં કેવા પહેર્યા છે, સફેદ પહેર્યા છે, કાળા પહેર્યા છે કે રંગીન પહેર્યા છે, આ સામે કોમ્પ્યુટર રાખ્યું છે કે શાસ્ત્ર રાખ્યું છે, આ 1 માઇક છે કે અહીંયા 2 માઇક છે, અહીંયા હું ઉપર બેઠો છું કે નીચે બેઠો છું, અહીંયા ઉમરાળામાં પ્રવચન આપું છું કે અમેરિકામાં આપું છું, એ નથી જોવાનું। જે વસ્તુ તમને બતાવું છું એ વસ્તુને જોવાની, કારણ કે જે ભૂલ આપણે 1 વાર કરી, 2 વાર કરી અને અનંત વાર કરી, એ ભૂલ હવે બીજી વાર ન થાય એના માટે આ પહેલા મંગલાચરણમાં બતાવે છે કે ભગવાન હું આપની પૂજા કરું છું એટલા માટે નહીં, કારણ કે આપની પાસે 12માં આ બધું છે। એક શાસ્ત્ર છે દેવાગમ સ્તોત્ર, સમંતભદ્ર આચાર્યનું રચેલું છે દેવાગમ સ્તોત્ર, જેનું બીજું નામ છે આપ્તમીમાંસા। એનો પહેલો જ શ્લોક છે જેમાં બતાવ્યું, દેવાગમ નભોયાન ચામરાદી વિભૂતય માયા વિશ્વપી દ્રશ્યંતે નાતસ્ત્વમસી નો મહાન। કે હે ભગવાન, દેવોનું આગમન થાય છે, તીર્થંકર ભગવાનનો જન્મ થવાનો છે, એના પહેલા એ 9 મહિના પહેલા તો ગર્ભમાં આવ્યા, એ ગર્ભમાં આવ્યાના 6 મહિના પહેલા તો રાજ્યમાં સવાર બપોર સાંજ ને રાત 4-4 ટાઈમ એવી રીતે રત્નોનો વરસાદ થાય છે, 3.5 કરોડ રત્ન એક ટાઈમ, આખા દિવસમાં 14 કરોડ રત્ન સવાર બપોર સાંજ ને રાત,
અને આવી રીતે 15 મહિના સુધી વરસાદ થતો રહે. તો આવું જે દેવોનું આગમન થાય છે, દેવાગમ નભોયાન ચામરાદી વિભૂતય, આકાશમાંથી દેવોનું આગમન થાય છે ને ચામરથી આપને ઢળે છે. આ ખબર છે ને, ભગવાનને આવી રીતે ચામર રાખીને આપણે એવી રીતે ભક્તિ કરતા હોઈએ, સ્તુતિ કરતા હોઈએ ભગવાનની, ભગવાનને વધાવીએ છે. તો ચામરાદી વિભૂતય માયા વિશ્વપી દ્રશ્યંતે, એટલે કે આવું જે બધું બહારમાં અમને દેખાય છે આવું તો માયાવીઓમાં પણ હોય છે, એમાં કોઈ બહુ મોટી વાત નથી. એ તો કોઈની પાસે પણ હોઈ શકે આવું બહારમાં જે રત્ન ને એ બધું, પણ શું મહાનતા છે તો એનું એ બતાવ્યું છે કે સત્વમેવાથી નિર્દોષો યુક્તિશાસ્ત્ર વિરોધી વાક, કે ભગવાન આપ નિર્દોષ છો એટલા માટે અમે આપની પૂજા કરીએ છીએ. કેમ નિર્દોષ છો? કારણ કે આપનામાં હવે એવા કોઈ ભાવ નથી થતા, કોઈ પર પદાર્થ આપને પ્રભાવિત કે આકર્ષિત કે થોડો પણ આપના ઉપર અસર કરતો નથી, એટલા માટે આપ મહાન છો. એનો મતલબ ખબર પડે ને, અત્યારે આપણી સ્થિતિ કેવી છે કે જો અહીંથી એક કૂતરો પણ નીકળશે તો કૂતરા તરફ ધ્યાન જશે, બિલાડી નીકળશે તો બિલાડી તરફ ધ્યાન જશે, એક ઉંદર નીકળશે તો ઉંદરના બચ્ચા તરફ પણ ધ્યાન જશે, ઊભા થઈ જશું. આ સ્થિતિ આપણી છે ને અત્યારે, કે એક નાની નાની વાત પણ હું અત્યારે એમ કહું કે બધા વ્યવસ્થિત બેસી જાઓ, કોઈ બોલશે નહીં, કોઈનો અવાજ નહીં, આંખ બંધ, આંખેથી દેખવાનું બંધ, કાનેથી સાંભળવાનું બંધ, સૂંઘવાનું બંધ, ચાખવાનું બંધ, અને હવા ઠંડી છે કે ગરમ છે એનો સ્પર્શ પણ બંધ, અને અહીંયા સુધી કે બીજો કોઈ વિચાર કરવાનું પણ બંધ. આ બધી વાત હું તમને બતાવું પણ નહીં થાય, વિચાર બહાર ને બહાર જશે. ગઈકાલે ખાલી પેલા એક બેનના, ત્રી બેનના માટે 2 મિનિટનું મૌન રાખવા માટે કીધું, તો પણ આ છોકરાઓ કેવું કરતા હતા, ફક ફક કરતા હતા કે નહીં? અને એ તે જેને આપણે હોશિયારમાં હોશિયાર કહીએ, ગુંજન ક્લાસમાં પહેલો નંબર આવે એવું. તો જો એવું ધ્યાન પણ ભલે ભણી લીધું હોય, યાદ કરી લીધું હોય, હું તમને એ વાત બતાવું છું કે જ્યારે આપણે એકાગ્રતા, સ્થિરતા, લીનતા, તલ્લીનતા રાખવાની વાત કરતા હોઈએ, ત્યારે આપણું જે જ્ઞાન છે, આપણી અક્કલ છે, ક્યાં જતી રહી છે? એ જ વાત અહીંયા બતાવે છે કે ભગવાન આપ એવા સ્થિર થયા છો કે હવે આપનામાં હાસ્ય, હસવું, રડવું, દુખી થવું, આકુળ વ્યાકુળ થવું એવા કોઈ ભાવ આપનામાં રહ્યા નથી, એવા પોતાનામાં લીન છો. અને એ જ ભગવાનની મહાનતા છે કે હવે એ બિલકુલ અસ્પર્શી થયા છે, અચલિત થયા છે, અડોલાયમાન થયા છે, હવે એ પર્વતની જેમ, એ શિખરની જેમ સ્થિર થઈ ગયા છે. કે સુમેરુ પર્વતનો જે ઉપમા આવે છે કે સુમેરુ પર્વતને કલ્પાંત કાળનો પવન પણ પ્રભાવિત કરતો નથી, એ પણ કંઈ નથી કરી શકતો. તો એવી રીતે કહે છે કે ભગવાન આપને હવે એવી કોઈ પણ ઘટના અસર કરતી નથી, હવે એવી રીતે લીન થયા છો. હવે ખબર પડે કે તમે જે મહેલમાં રહેતા હતા એ મહેલમાં આગ લાગી ગઈ, કે તમે જે નગરમાં રહેતા હતા એ નગરમાં આગ લાગી ગઈ, તો પણ હવે ભગવાનને અસર નથી થતી. અરે આ તો ખાલી એક બે દાખલા આપ્યા મહેલના ને નગરના, બાકી તો ભગવાન એને કહેવાય કે જેમના જ્ઞાનમાં આખી દુનિયા જણાય, અને દુનિયાનો એક કાળ નહીં, ભૂતકાળનું બધું, વર્તમાનનું બધું અને ભવિષ્યનું પણ બધું, આ બધું જેમના જ્ઞાનમાં જણાય છે, પણ તોય તે પોતાનામાંથી સ્થિરતા ગુમાવતા નથી. અને એવી જે દશા છે એ દશા આપણે પ્રગટ કરવાની છે. અને એ આપણે વિચાર કરીએ કે આપણે આવા થઈ શકશું, અત્યારે તો ખાલી નાની ઉંદરીથી પણ ડરી જઈએ છે, આપણે આવા ભગવાન જેવા ક્યારે થઈશું? કે ભાઈ, એ રાહુલ આગળ આવી જા, ભગવાન આપ જે છો, આપ પ્રાપ્ત કરેલી દશાની મને ખબર છે, જે દશાને આપ પામ્યા છો એ પામેલી દશાને હું જોઉં છું, પણ જે સાધનરૂપ દશા હતી કે જે માર્ગથી તમે ચાલ્યા છો એની મને ખબર નથી. એ જે દશાથી ચાલ્યા છો એની ખબર નથી, કારણ કે
આપણે જોઈએ છે કે અત્યારે જો મહાવીર ભગવાન અહીંયા છે, અહીંયા, અને આપણે અહીંયા ઊભા છે, અહીંથી આપણે મહાવીર ભગવાનને અહીંયા વંદન કરીએ છીએ, અને એ વિચાર કરીએ છીએ કે હે ભગવાન, હું તો આવો છું, હું તો પાપી છું, હું સંસારી છું, હું દુઃખી છું, હું અજ્ઞાની છું, હું પામર છું, આ બધું આપણે અહીંયા ઊભા રહીને ભગવાનને કહીએ છીએ, ભગવાન અહીંયા છે, અને વિચાર કરીએ છીએ કે ભગવાન મારે તમારા જેવું થવું છે, પણ કે હું તમારા જેવો કેમ થઈ શકું, તમે તો કેવા મહાન છો અને હું કેવો છું. પણ મહાવીર ભગવાન એ કહે છે કે હું અત્યારે અહીંયા છું, પણ પેલાની જે સ્થિતિની વાત કરું કે જ્યારથી મેં મારી સાધના શરૂ કરી હતી અહીંયા પહોંચ્યા પહેલા, જ્યારે હું અહીંયા હતો, જ્યારે અહીંયા હતો ત્યારે તું જેવો છો એવો જ હું હતો, એટલે તારે ગભરાવાની જરૂર નથી, હું એ જ સ્થિતિમાંથી આ સ્થિતિમાં આવ્યો છું, હું તારી પામરની દશાથી જ પરમાત્માની દશા સુધી પહોંચ્યો છું, હું ભક્તની દશાથી આ ભગવાનની દશા સુધી પહોંચ્યો છું, એ હું નરની દશાથી આ નારાયણની દશા સુધી પહોંચ્યો છું, હું એવી નિકૃષ્ટ દશાથી આ ઉત્કૃષ્ટ દશા સુધી પહોંચ્યો છું, તારે ગભરાવાની જરૂર નથી. આ ઉપદેશ ભગવાન આપણને આપે છે અને એ પ્રેરણા આપે છે કે તમે પણ તમારા આત્મામાં આવી જ સ્થિરતા પ્રગટ કરી શકો છો. શક્તિ તમારામાં પણ પડેલી છે, પણ એ શક્તિ જે આ પાંચ ઇન્દ્રિયના વિષયોના માધ્યમથી જે પર પદાર્થમાં સ્થિર થયેલી છે એને વાળવાની છે. સમજાણી વાત? એ જેટલી દ્રષ્ટિ, આજે આ પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં પાંચ નળ હોય ને, જેમાં પાણી આવતું હોય, હવે એક નળ ચાલુ છે, બીજો ચાલુ છે, ત્રીજો ચાલુ, ચોથો ચાલુ છે અને પાંચમો, આ પાંચેય નળમાંથી પાણી ચાલુ ચાલુ છે. હવે એક નળ બંધ કરી દઉં, પછી બીજો નળ બંધ કરી દઉં, તો જે આ ત્રણ નળમાં આવે જે પાણી આવે છે ને, થોડું એની ગતિ વધી જશે કે નહીં, એનો ધોધ વધશે. પછી ત્રીજો બંધ કરું તો બેનો ધોધ વધશે, પછી બીજો બંધ કરી દઉં, એકનો ધોધ વધશે. એને પણ બંધ કરીને પછી એ પૂરું પાણી એક બીજી જગ્યાએ હું લઈ જાઉં તો આ પાંચેયમાં જે વહેંચાઈ જતું હતું ને, એ બધું એક સાથે ધોધ રૂપે ત્યાં એક જગ્યા ઉપર જશે. અહીંયા એ કહે છે કે આપણા આત્માની શક્તિ આ આંખના માધ્યમથી જગતને દેખવા માટે, કાનના માધ્યમથી દુનિયાની સારી ખરાબ બધી વાતો સાંભળવા માટે, નાકના માધ્યમથી સુગંધ અને દુર્ગંધને જાણવા માટે, જીભના માધ્યમથી ખાટું મીઠું કડવું તીખું કૂરું આ બધું જાણવા માટે, અને ચામડીના માધ્યમથી ઠંડુ ગરમ હલકું ભારે રૂખું ચીકણું વગેરે અનુભવવા માટે જે આત્માની શક્તિ પાંચ ઇન્દ્રિયથી વેડફાય છે, તો એ કહે છે કે હવે કાનથી સાંભળવાનું બંધ કરો, આંખથી દેખવાનું બંધ કરો, નાકથી સૂંઘવાનું, જીભથી ચાખવાનું, અને આ સ્પર્શથી સ્પર્શવાનું, અને આ બધી જગ્યાએ જે તમારું જ્ઞાન વિભાજિત થઈ રહ્યું છે એને હવે સમેટો. જે જ્ઞાન આત્માની શક્તિ જે વેડફાઈ રહી છે એ જ્યારે તમે જેમ 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 સમેટા જશો, એમ એ પૂરી શક્તિ એ પોતાના આત્મામાં કેન્દ્રિત થશે, અને એ શક્તિ આત્મામાં જ્યારે કેન્દ્રિત થશે ત્યારે જે અવસ્થા પ્રગટ થશે એ અવસ્થાનું નામ છે આત્મ સાક્ષાત્કાર, એનું નામ છે આત્માનુભવ, એનું નામ છે આત્માનુભૂતિ, એનું નામ છે સમ્યક દર્શન. આ સ્થિતિનું નામ સમ્યક દર્શન છે. શું કીધું તને તને ચોકડાવાળો? દિવાલે હવે ધ્યાનથી સાંભળજો, ફરીથી કહું છું, સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય અને કર્ણેન્દ્રિય, આ પાંચ ઇન્દ્રિયના માધ્યમથી આત્માની જે અનંત શક્તિ પર પદાર્થોને જાણવા અને ભોગવવા માટે ખર્ચાય છે એ રોકાય,
અને પોતાને જાણવા માટે વપરાય ત્યારે જે શક્તિ એ પોતાના આત્માને જાણે એનું નામ છે આત્માનો અનુભવ. કોણ બોલશે? બોલ રાહુલ, કેટલામ ભણે? નવું ને આઠમું? બોલ દીપાલી, ફરી એકવાર બોલી દઉં. હા, ધ્યાનથી સાંભળજો, બહુ સરળ ભાષામાં સહેલું. પાંચ ઇન્દ્રિયથી જે આત્માની શક્તિ વેડફાય છે એને રોકીને પોતાના માટે ખર્ચવી, એ શક્તિનો પોતાના આત્મા માટે ઉપયોગ કરવો, એનું નામ છે આત્માનો અનુભવ. શું કીધું? પાંચ ઇન્દ્રિય કઈ? ઈશારો કરીને બતાવ, એકાદ બે તો બતાવ. હે, આટલો મોટો થયો ખાલી રખડ રખડ પટ્ટી જ કરવા આવે છે કે હું? અહીંયા પાંચ ઇન્દ્રિય આજો નાની નાના છોકરાએ બતાવી દે છે. ક્યાં ગઈ નેહલ? આવી છે? ઊભી થા. બોલ, પાંચ ઇન્દ્રિયના નામ. રસના ઇન્દ્રિય, ઘ્રાણ ઇન્દ્રિય, વેરી ગુડ, અને એક બાકી રહી પહેલી કઈ? રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય, કર્ણેન્દ્રિય, અને હા દીપાલી બોલ છે બધું. બોલ, તું તૈયાર રહેજે, આમ બરાબર વ્યવસ્થિત બેસ. બોલ. પછી શું કીધું આખું વાક્ય? આત્માની શક્તિનું વાક્ય કીધું ને. પછી એનું શું કરવાનું? પંકજ, અનુભવ કરવાનો. બરાબર, કોનો અનુભવ કરવાનો? વાંધો નહીં, બરાબર છે, તું જવાબ સાચો આપ્યો. કોનો અનુભવ કરવાનો છે? સમ્યક દર્શનનો. સમ્યક દર્શનનો કે આત્માનો? આત્માનો. કેવી રીતે થાય? આ ક્યાં જાય છે? હા હા, જાય જાય જાય. બોલ. બોલું એકવાર, છેલ્લી વાર. અને આ વખતે પછી જે આ વખતે બોલીશ, પછી જેને નહીં આવડે એને આવતીકાલે કેટલી વાર લખીને લાવવાનું? 10 વાર કે 20 વાર? ફટાફટ બોલો, એક જ વાર, પહેલી વાર એક ઓલામાં એકવાર. તને જો નહીં આવડે તો તારે 25 વાર લખીને આવવાનું. શરમ આવે છે એકવાર? હા, ઊભા રહ્યો. તારે 25 વાર, બાકી બધા 10 વાર. થોડીક ગિફ્ટ મારા તરફથી મોટી, સાંભળજો. પાંચ ઇન્દ્રિયના માધ્યમથી આત્માની શક્તિ જે જગતને જાણવા માટે વેડફાય છે એને રોકવી, અને એ શક્તિનો પોતાના આત્માને જાણવા માટે ઉપયોગ કરવો. જ્યારે આ ઉપયોગ કરે અને જે પ્રગટ થાય એનું નામ છે આત્મ સાક્ષાત્કાર, આત્મજ્ઞાન. કોનાથી શરૂઆત કરીએ? તારા કે બીજાથી? બીજાથી. બોલ દીપાલી. બહુ સરસ. આત્માને વેડફાય નહીં, ઉપયોગ થાય. પોતાને જાણે તો વેડફાય ન કહેવાય. બહુ સરસ, બહુ સરસ. બોલ.
યાદ રહ્યું? નિશાળમાં તમને બે વાક્ય યાદ રાખવાનું શીખાડતા નથી? હે, આટલા મોટા થઈ ગયા બોલ, ભૂલાઈ ગયું? કાલ 10 વાર લખીને લાવજે. ચલો બધા લખી લો, કોઈને બોલવાની ઈચ્છા છે? નહીં તો કાલ બધાએ 10 વાર લખીને લાવવાના છે. જેને બોલવું હોય અત્યારે બોલી દો. બોલ, હા તો બોલી દો. આજે બસ, બીજા કોઈને બોલવું હોય તો આજે બોલ. ચેતન, પાંચ ઇન્દ્રિયના માધ્યમથી જે જગતને જાણવા માટે શક્તિ, આત્માની શક્તિ વેડફાય છે તેને રોકવી અને પોતાની પોતાની આત્મામાં શક્તિનો ઉપયોગ કરવો તેને આત્માનો સાક્ષાત્કાર. બહુ સરસ. બીજું કોઈ? બસ, તો બાકી બધા 10 વખત આવતી. હા, થોડુંક પાંચ ઇન્દ્રિય, હા હા, તે શક્તિને થોડું થોડું છે બોલવું છે. બોલ બોલ બોલ. વેડફવી નહીં, ઉપયોગ કરવી. હા, તેને આત્મજ્ઞાન કહે. બહુ સરસ. ચાલ, તું નહીં લખતી, તું નહીં લખતી. બીજું કોઈ બોલવું હોય તો બરાબર. તો આવતીકાલે બાકી બધા તમે 10 વાર શું લખીને લાવવાનું છે લખી લો. વિશાલ લખજો, કાલ તો બહુ મોટું લિસ્ટ આપ્યું છે ને લખી લખીને. 5 ઇન્દ્રિયના માધ્યમથી જગતને જાણવા માટે આત્માની જે શક્તિ વેડફાઈ રહી છે તે શક્તિનો પોતાના આત્માને જાણવા માટે સદુપયોગ કરવો તેને આત્મજ્ઞાન કહે છે. બસ, આટલું લખવાનું છે 10 વાર અને પંકજને 25 વાર, 30 વાર. હવે આગળ
पहली बात तो ये बतावी के पांच इंद्रिय ना माध्यम थी आ आत्मानी जे ज्ञान शक्ति जानवानी शक्ति छे ये पर पदार्थों ने जानवा माटे वेड़फाई अने आपणे जानवानुं कार्य तो निरंतर चालू छे। जेटला पण पर पदार्थों ने जाणीए छे जाणवुं 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 आपणुं निरंतर चालू छे पण ए बधुं परना माटे जाणवुं चालू छे। क्यारे पण पोतानी शोध करी नथी अने पोतानी शोध माटे ज अहींया पहेली गाथा आपणने बतावी छे जेमां जिनेन्द्र भगवानी महिमा बतावी के जेमणे पोते पोतानी शोध करीने बीजाने पण एवो ज उपदेश आप्यो छे। ए पहेली गाथा अत्यारे आपणे शुरू करी दईए छे। ईद सदवंदियाणम तिहु अणहिद मधुर विसद वक्काणम अंतातीद गुणाणम नमो जीणाणम जिद भवाणम। सो इंद्र थी जे वंदित छे त्रण लोकोने हितकर मधुर अने विशद जेमनी वाणी छे चैतन्यना अनंत विलास स्वरूप अनंत गुण जेमने वर्ते छे अने भव उपर जेमने जय मेळव्यो छे ते जिनोने नमस्कार हो। आ जिनेन्द्र भगवानना आटला विशेषणों बताविने मंगलाचरण मां भगवान ने नमस्कार कर्या छे। एमां पहेलुं तो आपणे विस्तारथी हमणां समझ्या के इंद्रोथी सौ इंद्रोथी जे वंदित छे त्रण लोकोने हितकर मधुर अने विशेद उपदेश जेमणे आप्यो छे। भगवाननो जे उपदेश छे ए त्रणेय लोकमां पूज्य छे कारण के त्रणेय लोकना जीवोए सुखी थवा माटे ए उपदेश सिवाय बीजो कोई उपाय नथी। अने भगवानमां अनंते अनंत गुणों जे आपणामां प्रगट थया नथी जे भगवानमां प्रगट थया छे अने जेमणे भव पर विजय मेळव्यो छे एटले मृत्यु अने जन्म अने मृत्यु ए बंने पर विजय मेळव्यो छे। जय विजय मेळ्यो छे अने आवा जिनेन्द्र भगवान ने मंगलाचरण मां नमस्कार करीने हवे खरु पंचास्तिकाई संग्रह शुरू थशे। आ तो शुरुआत छे। हवे आ सिद्धांतों ने समझवा माटे तमारी पूरेपूरी एकाग्रता जोईए। बधाए हवे फरीथी कहू छू नोटबुक लईने पेन लईने अने पंचास्तिकाई शास्त्र पण बधा माटे हूँ व्यवस्था करू छू के बधाने पंचास्तिकाईनी नानी एक बुकलेट पण आपीए जेथी करीने तमारे घरेथी थोड़ू वाँचीने पण आववू होय तो अदे अहींया आप जे प्रवचनमां भण्या होईए एने घरे जईने पछी फरीथी वाँचवू होय तो वाँचवा माटे उपयोगी बने। हवे आ गाथानी टीका सहित जेनो विशेष खुलासो करवानो छे ए अने गाथा बीजी ए आपणे आवतीकाले अहींया લેશું।